ચાર્જિંગ કરવાનું હોય અને તમે દુકાને જાઓ એટલે આને ચાર્જિંગ કરાવવાની, જેટલા પાઉન્ડ નું તમારે જોતું હોય એટલા પાઉન્ડ નું કરાવવાનું અને પછી આને અંદર ઇનપુટ કરી દેવાની, એટલે ઓટોમેટિક અંદર બેલેન્સ થઈ જાય. એટલે એમાં બતાવી દે કે આટલા પાઉન્ડ નું બેલેન્સ છે એટલે એટલા દિવસ ચાલશે, દિવસ નહીં પણ તમે જે વાપરો એ પ્રમાણે, એટલે જનરલી તમને ખબર હોય કે કેટલા દિવસ ચાલે એ પ્રમાણે બધા રિચાર્જ કરાવે. અહીંયા કેમ છો, મજામાં? ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત. અને આજે છે ને તમને ફાઇનલી આખું ઘર બતાવવાનું છે. ઘણા બધાની કોમેન્ટ હતી અને લંડનના ઘર કેવા હોય ને કેવી કઈ પ્રોબ્લમ હોય બધી શેર કરું ને ઘર કેવી રીતના છે આખું બતાવું ને બધાને. જય શ્રી કૃષ્ણ. ફરી હવે તમને પહેલા તો સ્ટાર્ટિંગમાં એક આ બધાના ઘરે ઓલવેઝ બીંગ બાર જ હશે. તમને આજુબાજુ પડોશીની બતાવી દઉં કે પડોશીના ઘરે બધાની ઘરે અહીંયા 2-3 ડસ્ટબીન હોય છે, એટલે બ્લુ કલરની, બ્રાઉન કલરની, બ્લેક કલરની, એમાં બધામાં અલગ અલગ વસ્તુ નાખવાની હોય છે. અને પછી એક બીજી આપણને કાચ માટે નાની ડસ્ટબીન આપે છે કે જે આ રીતે નાની ડસ્ટબીન છે અને એ અહીંયા બહાર હોય એટલે ઉંદડા કાપી જાય, એ અહીંયાનો કોમન પ્રોબ્લેમ છે. કારણ કે અહીંયા જો આ નો જંક મેલ લખ્યું છે એટલે બધાના દરવાજાની આગળ આવી રીતના લખવું, એટલે આપણે ઇન્ડિયામાં જેમ ટપાલી પોસ્ટ નાખવા આવે ને અહીંયા પોસ્ટ, એટલે દરવાજો ખોલવાનો ને અંદર નાખી દેવાની. અને હવે તમને અંદર લઈ જાઓ ને જો ગયા હોય એટલે ઓલમોસ્ટ પોસ્ટ પડી જ હોય ઓલવેઝ. અને અહીંયા જે છે કે આવી રીતના એડવર્ટાઇઝના અમુક પેપર હોય, નો જંક મેલ લખવું એટલે એડવર્ટાઇઝ નહીં નાખવાની, ખાલી જે કામના કાગળિયા છે એ જ નાખવાના. અને શરૂઆતમાં ઓલવેઝ ચપ્પલ પહેલા હોય એ રીતે હવે તમને આગળ બતાવી. દરવાજો ઓલવેઝ બંધ જ થઈ જાય એટલે અહીંયા કોઈ ખુલ્લા કોઈના દરવાજા ખુલ્લા ન હોય ને આપણે પવન ખાવા જોઈએ, એટલે અમે દેશી જુગાડા રબરની દોરીમાં કહ્યો છે કે અહીંયા આમ કરી દેવી. અને આ દરવાજો આ પાછા દરવાજાના બે લોક છે એટલે એ બે ખોલી અહીંયા આમ કરી દેવી એટલે પવન આવે અને દરવાજો ખુલ્લો રહે. હવે તમને અહીંયાથી ઉપર જવાનો રસ્તો છે એ તમને બતાવી દઉં કે ઉપર, અને ઉપર જવામાં છે ને અહીંયા દાદરમાં મોસ્ટ ઓફલી બધાની અહીંયા કાર્પેટ હશે આવી, અને બે રીતનું હોય, એક કાર્પેટ વાળું હોય છે અને એક નીચે આ રીતના તમને બતાવી લાકડાની પ્લાયક છે એક જાતની એવું હોય છે. પછી પછી જો અંદર આવ્યા પછી આ ઓલવેઝ આપણે ઇન્ડિયામાં મીટર પેટી બધાને બહાર જ હોય એ રીતે અહીંયા મીટરનું આખું સેક્શન છે. અને અહીંયા મીટરમાં છે ને આ રીતે એક પેન ડ્રાઈવ છે, આ પેન ડ્રાઈવ આપણે કાઢી લીધી એટલે છે ને આમાં અંદર ચાર્જિંગ કરવાનું હોય અને તમે દુકાને જાઓ એટલે આને ચાર્જિંગ કરાવવાની, જેટલા પાઉન્ડનું તમારે જોતું હોય એટલા પાઉન્ડનું કરાવવાનું અને પછી આને અંદર ઇનપુટ કરી દેવાની, એટલે ઓટોમેટિક અંદર બેલેન્સ થઈ જાય. એટલે એમાં બતાવી દે કે આટલા પાઉન્ડનું બેલેન્સ છે એટલે એટલા દિવસ ચાલશે, દિવસ નહીં પણ તમે જે વાપરો એ પ્રમાણે, એટલે જનરલી તમને ખબર હોય કે કેટલા દિવસ ચાલે એ પ્રમાણે બધા રિચાર્જ કરાવે. અહીંયા બે ટાઈપના મીટર છે, એક આ ને એક આપણે ઇન્ડિયામાં જેમ રીડિંગ લખવા આવે એ રીતે. આ મીટરમાં તો અહીંયા ઓલમોસ્ટ મેં તમને એક બીજું કહેવાનું કે અહીંયા ઠંડીના હિસાબે અહીંયા બધું કોપરની પાઇપ યુઝ કરે, પાણીથી લઈને ગરમ પાણીથી લઈને બધી જે આપણે ઇન્ડિયા પ્લાસ્ટિકની કરવી કે લોખંડની પહેલા કરતા હવે પીવીસી આવી ગયા, પણ અહીંયા ઠંડીના હિસાબે કોપર યુઝ કરે કે કોપરમાં એવું કહે છે કે જલ્દી ઠંડુ નહીં થતું હોય એટલે બધી મોસ્ટ ઓફલી કોપરની પાઇપ હોય. અને ઉપર તમને લઈ જાઓ અને અહીંયા જો આ લાકડાનું આખું બનાવેલું છે પકડવા માટે, અને આપણે ઇન્ડિયામાં સ્ટીલની ગ્રીલ હોય કે લોખંડની ગ્રીલ હોય કે વડીલો મોટી ઉંમરના અને ચડવામાં પ્રોબ્લેમ ન પડે ને થોડો ટેકો રહે એટલે એ પકડવાનું હોય છે. હવે તમને અહીંયા નીચે કાર્પેટ નાખેલી છે દાદરમાં, અને હવે તમને ઉપર ઉમઈ બતાવી દો વારવાર કે અહીંયા ઉપર ઉપર આવ્યા પછી છે ને બે રૂમ છે, ટોયલેટ બાથરૂમ છે બસ, અને ઉપર રૂફ છે, રૂફ આવી દો. આ છે આખો બેડરૂમ, બેડ ફર્નિચર અહીંયા ઘણી જગ્યાએ તમે ઘરમાં ફર્નિચર આપશે ઘણી જગ્યાએ નહીં આપે, એ અહીંયાના બે પ્રકારના ઘર હોય છે, એક અનફર્નિશ ને એક ફર્નિશ. આ ઘર જે છે એ ફર્નિચ વાળું છે, એટલે જેમણે રાખ્યું છે એમણે આ બધું ફર્નિચર લીધું છે પોતાનું અને એમણે અનફર્નિશ રાખ્યું હતું. અને આ બેડરૂમ છે આખો, અને અહીંયા આવી રીતના નીચે બધું કાર્પેટ નથી પણ આ ઘરમાં સનમાઇકો નાખેલો છે એટલે પ્લાય છે, એટલે આમાં તમે જોરથી ચાલો નીચે ધબધબ થાય. આ બધી દિવાલો તમને જે દેખાય બધી લાકડાની છે, એટલે તમે બાજુમાં અહીંયા ધબ ધબ કરો ને તો બાજુમાં અવાજ જાય.
અને આ તમને કબાટ એમાં છે, અંદર બતાવી દો કે એક લાકડાનો કબાટ આપે, એમાં તમે સામાન મૂકી શકો. બાજુમાં બીજા રૂમ છે, એમાં બીજા રહી છે, તમને ટોયલેટ બાથરૂમ બતાવી દો. આ અહીંયા ઉપર છે ને એક બીજો રૂમ આપ્યો છે, એટલે આમ સ્ટોર જેવું છે કે બોઇલર છે. હા, એમાં ગરમ પાણીનું ગીઝર છે ને આ એક બોઇલર છે. બોઇલર છે ને હીટર માટે હોય છે. અહીંયા મોસ્ટ ઓફલી બધી હીટર છે. અને એ તમે પાછું મેં તમને કીધું એમ કે કોપરની બધી વધારે યુઝ થાય, એટલે કોપર જ છે બધું મોસ્ટ ઓફલી યુઝ કરેલું. અને પછી આ આપણે અહીંયા આ એ શું કહેવાય વોશરૂમ છે. અને વોશરૂમમાં ઓલવેઝ ટિશ્યુ પેપર નળ જેક નથી ક્યાંય. અને તમને એનું એક બહુ મસ્ત છે કે આનો સ્લાઇડર દરવાજો છે. અને અહીંયા છે ને લાઇટ જે છે ને એ દેશી છે, એટલે આમ દેશી તો નહીં પણ આ લોકોનું જૂનું છે કે જો આપણે સ્વીચું હોય, પણ અહીંયા સ્વીચું નથી, આ દોરીવાળી છે. આ પહેલાં બહુ આવતી. અને આને તમે દોરી ખેંચો ને એટલે લાઇટ થાય. અહીંયા ઓલવેઝ લાલ લાઇટ જ હશે. મોસ્ટ ઓફલી ઇન્ડિયન ઘર હોય તો જ સફેદ લાઇટ જોવા મળે. અને બાજુમાં આવે તમને આ એની બાજુમાં પાછું આવું બાથવાળું એક બાથરૂમ છે. અને બાથરૂમમાં જે છે ને જેટલા ઘરમાં જેટલા કપલ રહેતા હશે ને એટલા વસ્તુ બધાની સેપરેટ. આ એ આ ઉપર બધાનું એટલે બધાનું અલગ અલગ ગોઠવેલું હોય. અને આ બાથરૂમ છે ને અહીંયા એક આ કાચ છે, એ કાચ થોડો ખુલે, પાણી પાણી અહીંયા નીચે ન આવે. ને એક આને તો શું કહેવાય તમને ખબર છે, મારે કહેવાની જરૂર નથી. અને આ હીટર છે. અહીંયા મોસ્ટ ઓફલી બધી બધાની જગ્યાએ હીટર હશે ઓલવેઝ, એટલે ઠંડીમાં તે હીટર જરૂરી હોય. હીટર મોસ્ટ ઓફલી બધી જગ્યાએ હશે. અને હવે હું તમને નીચે લઈ જાઉં ઉપર, તો તમે જોવો કે ક્યાંય તમને બધી મોસ્ટ ઓફલી સફેદ કલર છે અને ઉપર નળિયાવાળું છે, પણ તમને અંદરથી ક્યાંયથી સીલિંગ નથી, પણ એ ટાઈપની પ્લાય આખી બેસાડેલી છે, એટલે એમાં તમે એડજસ્ટ થઈ શકે. અને આ છે અમારું કિચન. હવે કિચન એ તમને જોતા રહ્યો. આ જે કિચન, કિચનમાં છે ને ઓવન હશે ને તો જ બધું થાય, કારણ કે અહીંયા મોસ્ટ ઓફલી ફ્રોઝન વસ્તુ હોય, એટલે તમે અંદર નાખો, બે મિનિટ ગરમ કરીને ખાઈ લો. એટલે મોસ્ટ ઓફલી ઓવન જરૂરી છે. પછી વોશિંગ મશીન ઓલવેઝ છે ને કિચનમાં જ હશે બધી જગ્યાએ. અને આપણે ઇન્ડિયામાં સેપરેટ છે, વાહે વાડિયામાં કે ચોકડીમાં કે એવી રીતના અલગ જગ્યા બનાવી હોય ત્યાં હોય. અહીંયા ઓલવેઝ આવી રીતના કિચનમાં જ તે હારે ત્રણ વસ્તુ તો ઓલવેઝ હશે, એક વોશિંગ મશીન અને એક આ ઓવન. ઓવનમાં તો અહીંયાના લોકો આ ઓવનનો પૂરો ઉપયોગ કરે, બાકી આપણે ઇન્ડિયન તો તમને ખબર ને કે વાસણ ધોવા ઉપયોગ કરવાનો હોય, જરૂર હોય ત્યારે જ વાપરવી. એક વસ્તુમાં બે ઉપયોગ આપણે ગુજરાતી સિવાય કોઈ ન કરી શકે. અને અહીંયા આ વખતે અહીંયા શું કે ઇલેક્ટ્રિક ચૂલો છે, એટલે ઇલેક્ટ્રિક ચૂલાની ભાખરી મેં તમને આગળ બતાવી હતી કે કેવી થાય છે. અને ચીમની છે, ચીમનીમાં આનું આઉટપુટ ક્યાં છે એ મને નથી ખબર. આપણે તો અહીંયા મોટું ભૂંગળું કાઢીને બહાર કાઢ્યું હોય, પણ આનું આઉટપુટ ક્યાં છે એ નથી ખબર. અને પછી તમને આ પાઇપ ઓલવેઝ આપણે જેમ કેમ ઇન્ડિયામાં ગેસ લાઇન મોસ્ટ ઓફલી બહાર દેખાતી હોય, અહીંયા ગેસ લાઇન નથી દેખાતી, પણ પાણીના હીટરની પાઇપ મોસ્ટ ઓફલી બધી દેખાતી હોય. અને કિચનમાં ત્યાં હીટર છે, પણ હીટર જલ્દીથી આપણે રૂમમાં ઉકાઈ જાય, એટલે કપડાં ઉકાય એટલે હીટર એનો ઉપયોગ કરી લેવી પૂરેપૂરો. અને હવે પાછળ ગાર્ડન છે, હું તમને બતાવી દઉં. આ જે મસ્ત ગાર્ડન, ગાર્ડનમાં આટલું છે ને અહીંયા થોડાક પથ્થર નાખેલા છે, એટલે એકદમ મસ્ત રાહ તમે બેસી શકો. અને અહીંયા કપડાં ઉકાવવાના સ્ટેન્ડ આવા હોય છે, આમાં કપડાં ઉકાઈ જાય. અને એ તો ઉકાઈ જાય એનો વાંધો નહીં, પણ આપણે તડકાનો મોજ લેવા હાટો આ વસ્તુ ક્યારેય ભૂલવાની નહીં. પાક્કા ગુજરાતી હોય એના ઘરે આ વસ્તુ હોય, એટલે અહીંયા તમે જોવો ને કોઈના ઘરે. હું તો મોસ્ટ ઓફલી એવું જ જોતો કે કોના ઘરે વાહે ગાર્ડનમાં દોરી બાંધેલી છે, મોસ્ટ ઓફલી ઇન્ડિયન હોય. આ છે અમારો બીજો રૂમ. અને બીજા રૂમમાં થોડો મોટો રૂમ છે, ઉપર કરતા મોટો રૂમ છે, પણ આમાં સામાન થોડો બધો વિખાયેલો, બધો પેક કરેલો છે. અને અહીંયા બારી છે આવી રીતના. અને ઉપર તમે પાછું જોઈ શકો કે અહીંયા છે ને સીલિંગ નથી, કારણ કે બધે લાકડું યુઝ કરેલું છે. એટલે અને અમે આ ઘરમાં અમે 8 મહિના રહી ચૂક્યા, અને હવે બીજા ઘરમાં રહેવા જવાનું ટાઈમ આવ્યો છે, કારણ કે અહીંયા કોન્ટ્રાક્ટ હોય, એટલે કોન્ટ્રાક્ટ એક્સચેન્જ થાય ન થાય ઘણી વખત એવું બધું હોય. અને બીજો ઘરનો વિડીયો જલ્દી તમને હું બતાવીશ. અને હું તમે બીજું કે ગુજરાતી હોય એટલે અહીંયા ડબ્બા મૂકવાની જગ્યા નહોતી, એટલે આ આપણે દેશી જુગાડ જે પહેલાં આપણે આને શું કહેવાય કોમેન્ટ કરીને તમે મને કહેજો, દેશમાં જે લાકડાના પાટિયા ઉપર મૂકતા એ રીતે.
આ મેં તમને બતાવ્યું એમ કે ડબ્બાની લાઈન કરી દીધી છે, આપણે જેમ દેશમાં નળિયાવાળા મકાનમાં આમ અભરાઈમાં લાઈન કરી હોય અને એ જે જોવાની અલગ અલગ હોય ને, આ મોસ્ટ ઓફલી હું ભર્યું હોય તમને બધાને ખબર છે. અને અહીંયા બધાના રૂમ અલગ અલગ હોય એટલે અમુક વસ્તુ આપણે રૂમમાં રાખતા હોય, અમુક આમાંથી વધારે એક્સ્ટ્રા લાવ્યા હોય બધી અહીંયા ભરીને રાખતા હોય. વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો અને આવા અવનવાર વિડીયો જોતા રહેજો. અને ફરીથી બધાને જય શ્રી કૃષ્ણ.